ન ચાત્મવેદે ન ભક્તિમાન તચરણારરવિંદે અકિંચનો નન્યગતિ શરણ્યમ સર્વાધાર સર્વોપાસ્ય કરતુમ સર્વાધારસર્વોપાસ્યકર્તમકર્મ સમર્થ ઇષ્ટેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય મંદિરની જેમણે ભેટ આપી છે એવા સાધુ ગુણે સંપન્ન સ્વામિનારાયણ મંદિર બગસરા આ બંસી પહાડપુર પથ્થરના મંદિરના નિર્માતા એવા પરમ પૂજ્ય સદગુરુ લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી વિવેક સ્વામી આદરણીય તમામ બ્રહ્મનિષ્ઠ સંતો અને સૌ વહેલા ભક્તજનો ખૂબ સદગુરુ સંતોના આપણી ઉપર ઉપકાર છે જન્મ ધારણ કરનારે એવો વિચાર નહીં કર્યો હોય કે આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને આવા સંતો અને એમણે નિર્માણ કરેલા આવા મંદિરોની આપણને ઝાંખી થશે એક વાત ચોક્કસ છે કે જેની વૃત્તિ શ્રેષ્ઠ છે એની પ્રવૃત્તિ પણ સારી જ રહેવાની છે લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી એમનું સારું એ પવિત્ર સંદ મંડળ એમની વૃત્તિ શ્રેષ્ઠ છે એટલે આજે આ મંદિરની સારી એવી પ્રવૃત્તિ આપણને દેખાય છે આવા સદગુરુના કાયમના માટે આપણે ઋણી છીએ ભલા ભક્તજનો આવતીકાલનો દિવસ એટલે ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ ધર્મ ભક્તિને આ મંદિરમાં આચાર્ય મહારાજ શ્રીના હાથે પ્રતિષ્ઠિત થવાના છે એ દિવસ એટલે આ દિવસે તમારે ઠાકોરજીની પાસે જે માગવું હોય તે માગી લેજો કાલે આપણા પ્રાણાધાર પરમાત્મા મંદિરમાં પ્રતિષ્ઠિત થવાના છે અને મંદિરમાં પ્રતિષ્ઠિત થતી મૂર્તિ જનો મૂર્તિ નથી મૂર્તિંદ સ્વામી બિરાજમાન હતા પ્રસંગ તો બહુ વિસ્તારથી છે ટૂંકમાં નિષ્કુળાનંદ સ્વામી એ પ્રસંગ ભક્ત ચિંતામણીમાં આલેખ્યો બાપુભાઈને પૂજવા માટે નાની એવી પટ મૂર્તિ આપી હતી બાપુભાઈ એની પૂજા કરતા હતા અને નિત્ય એ સમયમાં બે પૈસાનો હાર ઠાકોરજીની મૂર્તિને ધરાવતા હતા રોજ ભાવથી પૂજા કરે પણ ઘણી વાર આપણને આપણી ખોટ આપણી ભૂલ ઓળખાતી નથી પણ એવા જે ભક્ત હોય છે એને ભગવાન પોતે આવી અને ખામી ઓળખાવી જાય છે અને એક વાર સવારમાં બાપુભાઈએ પૂજા કરી અને બે પૈસાનો હાર ભગવાનની મૂર્તિને ધરાવ્યો અને એ જ વખતે ઠાકોરજીએ એ મૂર્તિમાંથી મૂર્તિ મંત હાથ બારો કાઢીને ગળામાંથી હાર કાઢી અને દૂર ફગાવી દીધો નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગને ભક્ત ચિંતામણીમાં ટાંકો હાર હળવો જોઈ મૂર્તિ નાખો ફગાવી અળગો હતી હળવો હાર જોયો ઠાકોરજીએ દૂર ફેંકી દીધો ત્યારે બાપુભાઈ હાથ જોડ્યા મહારાજ મારી કઈ ભૂલ થઈ અને એ વખતે મૂર્તિ મંત પરમાત્મા મૂર્તિમાંથી એવું બોલ્યા બીજે વાવરે છે બહુ ધન ત્યાં તો મોકળો રાખે છે મન બીજે તો બહુ ધન વાપરે છે દીકરાના લગ્ન ગત સાલ કર્યા હતા બાપુભાઈ કેટલા રૂપિયા વાપર્યા હતા અરે મહારાજ ફાર્મમાં જઈને લગ્ન ગોઠવાતા લાખો રૂપિયા વાપર્યા છે દીકરાના લગ્નમાં તો અમારી મૂર્તિને બે પૈસાનો હાર શું કામ ધરાવો છો અરે મહારાજ મને એમ કે તમને વજન લાગે ને એટલે ના કાલથી હવે એક રૂપિયાનો હાર જાડો બનાવીને ધરાવજે આમ મૂર્તિ છે ને વાલા ભક્તજનો એ મૂર્તિ નથી એ ધાતુની નથી એ પાષાણની નથી એ ચિત્રની નથી એ મૂર્તિ પરમાત્મા મારું અને તમારું કલ્યાણ કરવા માટે બિરાજમાન થાય છે એટલે આવતીકાલે પરમાત્મા બગસરા મંદિરમાં પધારવાના છે આ ઈ મંદિરનો લાઇટ એન્ડ સાઉન્ડ શો છે વાલા ભક્તજનો સંત વિના પરમાત્મા આપે કોણ અને સાધુ જેને મળ્યા છે એને ભગવાન મળ્યા છે મળ્યા છે ને મળ્યા છે આવું પવિત્ર સંત મંડળ લક્ષ્મીપ્રસાદાજી સ્વામી હોય અમારે વિવેક સ્વામી હોય બીજા તમામ સદગુરુ સંતો આવા સંતોની જ્યારે ભેટ થઈ છે ત્યારે વાલા ભક્તજનો એમાં બગસરાના ખાસ ભક્તોને વિનંતી છે કે આ સંત મંડળને તમારું તન મન ધન સોંપી અને એમના થઈને રહેશો તો ભગવાન જરૂર આપણને પણ પોતાનું દિવ્ય દર્શન આપશે એટલી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું અસ્તુ જય સ્વામિનારાયણ